એકાવન ભૂતનો ટોળો કાઢવાનું. સ્વામીના હરે સંવત 1880 ના પોષવદી પડવાને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા કાચના દરબારમાં ઉગમણી દ્વા ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, તમે સર્વે મુનિમંડળ તથા બ્રહ્મચારી તથા ગ્રહસ્થ સત્સંગી તથા પાળા તથા અયોધ્યાવાસી એ તમે સર્વે મારા કહેવાઓ છો, તે જો હું ખટકો રાખીને તમને વર્તાવું નહીં અને તમે કંઈ ગાફલપણે વર્તો તે અમારા થકી દેખાય નહીં, માટે જે જે મારા કહેવાયા છો તેમાં મારે એક તલમાત્ર કસર રહેવા દેવી નથી, માટે તમે પણ સુધા સાવધાન રહેજો. અને આ વાત સમજાવે છે. આ વચનામૃત ગુણાતીતાન સ્વામી ગોંડલ પાસે ઘોઘાવદર ગામ છે અને બહુ નાનું ગામ છે. બંદિયા આગળ જતાં અને ગોંડલથી નજીક 5-6 માઇલ ઉપર છે. ત્યાં આગળ એક ડેરી છે ગામને પાદરમાં. બધા ઘણા હરિભક્તો કદાચ ગયા છે અને સ્વામી ઘણાને દર્શન પણ કરાવતા. એ હજુ ગામને પાદર નદીનો કિનારો છે, નાનું વેકરું છે ના, અને એ સ્થાનની અંદર મહાદેવનું સ્થાન. એમાં સ્વામી ગુણાતીતાન સ્વામી બપોરા ત્યાં આગળ ગાળવા બેઠેલા અને સાથે બધા હરિભક્તોને કેટલા પાર્સલ બધા સંતો હતા. પછી ત્યાં આ વચના મધ્યા સ્વામી વાંચ્યું. પછી મારા સ્વામી બેઠા થઈને એકદમ વાત કરી કે આ વચનાવતની અંદર બહુ વાત આવી, એમ કરીને સ્વામીએ એ પ્રમાણે ફરી વંચાયો. એમ એક 2-3 વખત વંચાઈને વાત કરી કે આ વચનાવત પ્રમાણે દરેકે કરવાનું છે, એ ગમે તે આ આચાર્ય છે, સદગુરુ છે અને મોટા ગમે તા અવતાર ભક્તો છે, એને પણ આ પ્રમાણે કર્યા વગર છૂટકો નથી. શું કર્યા વગર? કે બ્રહ્મરૂપ થયા વગર. બ્રહ્મરૂપ થઈને ભગવાનની ભક્તિ કરવી, એ વાત જે સિદ્ધાંત છે આદિ, એ બધાએ કરવાનો છે, એને કર્યા વગર છૂટકો નથી. એમ સ્વામી કરીને આ 5 વચનામતની વાત સ્વામી કરી કે આ 5 વચનામત એ બ્રહ્મરૂપ થવા માટેના છે. બ્રહ્મરૂપ થઈને ભગવાનની ભક્તિ કરવી એને માટેના વચનામત. એટલે સ્વામી કહે પ્રમાણે આ પ્રથમ 23 મધ્યનું 30 ને 45, આ 45 વચનામત મધ્યનું આપણે વાંચીએ છીએ અને અમદાવાદનું બીજું ને ત્રીજું, આ 5 વચનાવતો સ્વામીએ વાત કરી કે આ 5 વચનાવત પ્રમાણે દરેકે કરવું છે અને દરેકને કર્યા વગર છૂટકો નથી. એમાં દરેકમાં આ જ વાત આવે છે કે આપણે આત્મારૂપ બ્રહ્મરૂપ થઈને સર્વ વાસનાથી રહિત થઈને ભગવાનને વિશે પ્રીતિ કરીને ભગવાનની ભક્તિ કરી આ કરવાની છે, એ વાત એની અંદર આ વચનાવતોની અંદર આવે છે. એટલે એ વાત ગુણાતીતાન સ્વામીએ ત્યાં વંચાવી અને ફરી વાર 5 વખત વંચાવી. એ ડેરી હજુ પ્રસાદની છે. જોગી બાપા પછી હનુમાનભાઈ વધારી ભક્તો આફ્રિકાના હતા, એમને પણ દર્શન કરાયા. પછી એનો જીર્ણ ઉદ્ધાર પણ જોગી મહારાજે ત્યાં કર્યો અને એ સારી વ્યવસ્થિત પણ કરી. ત્યારે કહેવાનું શું, વચનાવત ગુણાતીતાન સ્વામી આ વાંચીને દરેકને વાત સમજાયેલી અને મહારાજે આપણને આ સિદ્ધાંત શ્રીજી મહારાજનો આપેલો. હવે શું એ મધ્યા 45 મારા સ્વામી કહે છે કે આ પ્રમાણે જે સાંખયોગી હોય, કર્મયોગી હોય અને એ પ્રમાણે સંત હોય, બ્રહ્મચારી હોય, પાર્ષદ હોય અને આચાર્ય હોય, એટલે બધાને આપણને લીધા, કોઈને બાકી મહારાજ રાખ્યા નથી. કે આ બધાને મારા આશ્રિત બધા છો તમે, કારણ કે આપણે જે ભાઈ છે, સર્વગ્રસ્ત હરિભક્તો છે, એ પ્રમાણે એક નાના હોય, મોટા હોય, ગમે તે હોય, કંઈ સંત છે, પાર્ષદ છે, બ્રહ્મચારી છે, આચાર્ય છે, બધા આપણે મહારાજના આશ્રિતો છીએ. એટલે મહારાજ કે આ બધાએ જે મારા કહેવાયા છો એમાં મારે રંજ માત્ર કસર રહેવા દેવી નથી. શ્રીજી મહારાજને આપણે માટે એટલો બધો ખટકો છે તો આપણે જાણીએ, ભગવાનમાં બહુ એજ છે આપણે, પણ ભગવાનને આપણા કરતાં અધિક એજ છે આપણા ઉપર. એટલું બધું એ તેમને છે કે મારા કહેવાયા છે એને પોતાના માની લીધા આપણે. લોકો આપણે ભગવાનને હજુ માનતો આવ્યા છે, ભગવાન તો અહીંયા આવ્યા ને તમે બેઠા પોતાના માની લેશે, એને એટલું બધું એજ છે. કહેવાનું શું કે આવી એ મહારાજની આપણા ઉપર દયા છે, કૃપા છે. એમને શું કહ્યું કે મહારાજ તમે કહેવાયા છો તો રંચ માત્ર કસર રહેવા દે નહીં,
જેમ આપણો બાળક થાય છે તો એ બાળકને પછી કંઈ ચિંતા રહેતી નથી. એ બાળકને મોટો કરવો, ભણાવવો, ગણાવવો, સારી રીતે એનો હોશિયાર તૈયાર બધો કરવો, એ ખટકો એના બાપને રહેશે. એમ આપણે પણ એ ભગવાનના બાળક થયા છે, એના આશ્રય થયા છે, એને શરણે થયા છે, એટલે મહારાજને પણ આપણા માટે આટલો બધો ખટકો છે કે તમે મારા કહેવાય છો તો મારે રંચ માત્ર કસર, એટલે રંચ એટલે બહુ જરાય પણ રહેવા દેવી નથી, એમ એકદમ ચોખ્ખા કરીને શુદ્ધ કરીને મારા ધામની અંદર તમને લઈ જવા છે. એવો શ્રીજી મહારાજને પોતાને આપણા માટે ખટકો છે, એવો એમને પોતાને આટલો બધો આપણા પ્રત્યેનો પ્રેમ છે. સાહેબ, આપણે જાણે કે આપણે ભગવાન પર ભય છે, પણ ભગવાનને આપણા કરતાં કરોડ ગણું એ જ છે. કહો કે આપણે એક સહેજ એના થઈ જઈએ તો એ તો આપણા બધાએ થઈ જાય એવા છે. બધું આપણને મહારાજ આતે એ પ્રીત કરીને આપણું સંભાળ ખ્યાલ રાખે છે. એવો ભગવાનને આપણા પ્રત્યેનો પ્રેમ છે એ આની અંદર આપણને સમજાવે છે કે મારા કહેવાયા છે, એમાં રંજ માત્ર કસર રહેવા દેવી નથી. અસર એટલે આ લોકની વાસના છે, જગતના કોઈ સ્વભાવ છે, દોષો છે, એ કાંઈ રહેવા દેવા નથી, એમ મહારાજ આપણને સમજાવે છે. હવે મહારાજ કે તમે મારા કહેવા છો એટલે સહેજ સ્વાભાવિક રીતે તમારે પણ સુધાર સાવધાન રહેવું. આપણે પણ આપણા વસ્તુ બધું બરોબર મહારાજ બતાવ્યો પછી એમાં થોડા ગાફલપણે રહીએ તો પછી આપણને પણ જરા એ તો આ જગતનું દુઃખ તો આવી જ જાય. એટલે તમે પણ મારે કે સુધાર સાવધાન રહેજો. શું કે આપણે જો સાવધાની ના રાખીએ તો વળી આ વસ્તુ મળેલી પણ આપણી ચાલી જાય. અગર તો આપણે ખ્યાલ ના રાખીએ તો આ જેમ એક્સિડન્ટ થઈ જાય ને, અમારે કાલે થોડોક રાજુએ જરાય ખ્યાલ ના રાખ્યો કે બટ્ટા એકદમ ભૂકો ગાડી થાય, ત્યારે કહેવાનું શું કે એમ સહેજ ઊભી રાખીને પછી જ ચાલવું જોઈએ, એ ઊભી ના રાખીને ગાડી ચાલી આવી ગઈ સામેથી, ત્યારે કહેવાનું શું છે કે આમ સાવધાની જો ના રાખી તો એક એક સેકન્ડમાં જ ફેર પડી ગયો, વધારે કાંઈ નહીં, આ ગાડી આમ ચાલે પેલી આવી ગઈ. ત્યારે એ પ્રમાણે તો ભગવાને ખૂબ રક્ષા પણ કરી સારી રીતે, પણ કહેવાનું શું એમ ભગવાન રક્ષા કરે છે. આપણે જેને ક્યાં રક્ષા કરે, પણ જો આ પેલી સ્પીડમાં ગાડી ના ધીરી ગાડી પણ સામે ભટકી ગઈ, પણ એમ સહેજ સાવધાની ના રાખી, એમ સેકન્ડનો જ ફેર પડી ગયો, મિનિટનો જ ફેર પડી ગયો તો આવું બધું થઈ જાય છે. ત્યારે એમ આપણે પણ આ વસ્તુ જેમ આપણી પાસે હોય અને એનો ખ્યાલ ના રાખીએ અને સાવધાની ના રાખીએ તો એની અંદર પણ આપણને નુકસાન આવી જાય, આપણને મુશ્કેલી પણ આવી જાય. એટલે મહારાજ કે તમે પણ સુધા સાવધાન રહેજો. સાવધાની આપણે રાખીએ કે નહીં, કોઈ વસ્તુ જે આપણને મળી હોય તેની કેટલી બધી સાચવીએ છીએ, એને માટે કેટલો બધો ખ્યાલ રાખીએ છીએ, બહુ જ ખ્યાલ રાખીએ. ઘરની અંદર આપણી પાસે જે કંઈ મિલકત હોય, હીરા માનેક ઝવેરાત હોય, તેને કેટલો બધો ખ્યાલ, એની સાવધાની ખ્યાલ રાખીએ છીએ કે તિજોરીમાં મૂકીને ચાવી બરોબર વસાઈ નથી વધી, એનો ખ્યાલ બરોબર રાખીએ છીએ. અને ઊંઘમાં રાત્રે જાગીએ તો એ કે બરોબર બાઈનું વસોયું કે નથી વસવું, એમ ઊભા થઈને પાછા જોઈએ, લ્યો એનો ખ્યાલ છે, સાવધાની છે કે એની અંદર વસ્તુ એક કિંમતી અમૂલ્ય આપણને પડી છે, તેને બરોબર સાચવી પડે. અને જો ના સાચવી અને કાફલે રાખીએ તો વસ્તુ ચાલી પણ જાય, કોઈક લોકો લઈ પણ જાય. એટલે એની બહુ સાવધાની જેમ આપણે રાખીએ છીએ કે જેની પાસે હોય જોખમ જાળવો જતન કરી, એમ જેની પાસે જોખમ, જેની પાસે કંઈ વસ્તુ છે, સારી ચીજ છે, હીરા માનેક ઝવેરાત છે, તો એ માણસ પોતે ખ્યાલ રાખે અને બહુ જતન કરી એને સાચવીએ કે એ માણસને કોઈ લઈ ના જાય, નાશ ન થઈ જાય, કોઈ જાતનું આગું પાછું ન થઈ જાય, એને માટે તકેદારી સાવધાની એટલે પડે પડે એનો ખ્યાલ રાખે, સેકન્ડ સેકન્ડનો ખ્યાલ રાખે, એટલી બધી એની સાવધાની રાખે કે થોડું થાય વળી પાછો ખ્યાલ રાખે કેમ હશે શું હશે, એમ એની સાવધાની જેમ રહે છે એમ સ્વામી કહે છે. આપ પણ મહારાજ કે તમે પણ સુધાર સાવધાન રહેજો કે જેથી કરીને આ મળેલી વસ્તુ એ તમારે નાશ ન થઈ જાય. આ પણ એક ભગવાનને સંત જે આપણને મળ્યા છે એ પણ એક અમૂલ્ય વસ્તુ છે, જે ક્યાંય મળી શકે નહીં એવી વસ્તુ આપણને મળી છે, ત્યારે એના થકી આપણું મોક્ષ અને આપણું કલ્યાણ છે. ત્યારે આવી વસ્તુ અમૂલ્ય કોઈ ઠેકાને મળે એમ નથી, કારણ કે આ દુનિયામાં બધી વસ્તુ મળશે પણ આ ભગવાનને સંત મળવા એ બહુ દુર્લભ છે. એ વસ્તુ મળી છે, મનુષ્ય દેહ દુર્લભ છે, ભગવાન સંત મળ્યા એ પણ દુર્લભ છે. ત્યારે એ બધી વસ્તુઓ દુર્લભ છે, એ વસ્તુ આપણને મળી છે, એની આપણે સાવધાની રાખી, સાવચેતી રાખીને આ કાર્ય જો કરીએ તો પછી આપણને કોઈ જાતનો વાંધો ના આવે. એટલે મારે કે તમે પણ સુધા સાવધાન રહેજો. સાવધાન એટલે ખબરદારી, શું કે આ ભગવાન મળ્યા છે, એનો આવો મહિમા છે, એવી વસ્તુ છે, એને વિશે મનુષ્ય ભાવ ના આવે, એને વિશે કોઈ પ્રકારનો દોષ પણ આપણે ન દેખાય, એને વિશે કોઈ પ્રકારના આપણને અવગુણ ના આવી જાય, એ બહુ સાવધાની રાખવાની. કારણ કે આપણને ડગલે ને પગલે આ કાર્યની અંદર આવું થઈ જાય છે તો એ ભક્તિમાંથી પડી જઈએ, સત્સંગમાંથી પડી જઈએ, સત્સંગની અંદર આપણને આ જાતનું કંઈક લાગે એટલે તરત મન પાછું પડી જાય. એટલે સ્વામી કે એ સાવધાની રાખવાની છે, બીજું તો આપણે કંઈ થવાનું નથી.
કોઈ એવો મનમાં મારો પડ્યો હોય, સત્સંગમાં પાછો પડ્યો હોય, આવીને વાત કરે તો એ વસ્તુને વિશે ભાવ આવી જાય, આપણને એને વિશે મનુષ્ય ભાવ આવી જાય, એના કાર્યમાં એવું થાય, સત્સંગને વિશે આપણને એવું થઈ જાય, ત્યારે એ સ્વાય કે આપણે સાવધાની રાખવાની. કારણ કે જેનો પગ પાછો પડ્યો એ આપણને પાછા પડે, એટલે એ રીતે પણ સાવધાની રાખવાની છે. અને આપણા લોકના ભાવને લઈને એમાં મનુષ્ય ભાવ આવી જાય, આપણું મન થી ઠરાવ કોઈ કર્યો હોય એનો ફેરફાર થાય ત્યારે પાછો મનુષ્ય ભાવ હોય. આપણે ધાર્યું આમ બરોબર ને કે કહે છે નામ જ કરવું છે, હવે કેટલીક વખત સત્સંગનું જ પણ કાર્ય હોય તોય પણ એ પણ ફેરફાર કરાવે ત્યારે પણ પાછું મન પાછું પડી જાય કે આ તો આમ જ છે ને, આપણું વાત સાંભળતા નથી ને, આમ જ કરે છે ને, એમ કેટલી વખત પણ ભગવાન વિશેનો ભાવ આપણને આવી જાય ત્યારે મારે કે એમ આપણા મનની અંદર સાવધાની રાખવી કે એમનું કાર્ય દિવ્ય છે, એ દિવ્ય કાર્ય લઈને આવ્યા છે અને સર્વનું કલ્યાણ કરવું છે, એ સિવાય એમનો કોઈ આશય નથી. કોઈને બોલાવે, કોઈને ચલાવે, કોઈને બેસાડે, કોઈને જમાડે, કોઈને આમ કરે તેમ કરે, માન આપે ગમે તે કરીને, પણ એને પોતામાં યદ કરાવી કે મનુષ્યનું સારું થાય એ કરવું છે, એમનો એ રીત એમની રીતે રીતે એ કામ કરતા હોય. પણ આપણે આપણા લોકના ભાવ છે એટલે આપણને લાગે કે આ વધારે કરે, ઓછું કરે, આમ કરે છે, તેમ કરે છે, બરોબર નથી કરતા, ઠીક નથી કરતા, આવા ભાવ આપણને આવે છે. પણ એમને એ કોઈ આશય જ નથી કે કોઈને વધારે આપવું, કોઈને ઓછું. એ તો દરેકને ભ્રમરૂપ કરવા છે આ વાત જે મહારાજ કરે છે કે આપણામાં વાસના સ્વભાવ પ્રકૃતિ કાઢીને અક્ષરધામનું સુખ આપવું એ સિવાય કાંઈ નથી. એ પછી એની રીતે ગમે તે રીતે કરતા હોય, પણ એની રીત જ એવી અલૌકિક છે કે જે આપણને ખ્યાલ આવતો નથી. પણ જો આપણને એવો દિવ્ય ભાવ રહે કે જે કરે છે બરોબર છે, એ સારું જ કરે છે, એવું જો આપણને હોય તો એને વિશે કોઈ દિવસ બીજો ભાવ આપણને ન થાય કે આમ કેમ કરતા છે, કે આટલું કેમ કરે છે, ત્યારે એ સ્વાય કહે છે કે આપણને દિવ્ય ભાવ અખંડ રહે અને એ વાત બરોબર દ્રઢ રહે તો સ્વાય કે આપણને વાંધો ના આવે. એટલે મારે કે તમે પણ સુધા સાવધાન રહેજો, કારણ કે આ બધા લોકના ભાવ એવા છે કે એને વિશે પણ આપણને એવો ભાવ આવી જાય અને માર્ગેથી આપણે પડી જઈએ. માટે આપણે સાવધાની રાખીને બરોબર ખ્યાલ રાખીને હંમેશા સત્સંગ કરવાનો છે. સત્સંગની અંદર અખંડ દિવ્ય ભાવ આપણને રહે, ભગવાનને વિશેની ભક્તિ પણ અખંડ આપણને રહે. ક્યારેય પણ કોઈ પણ સંજોગોમાં ભક્તિમાંથી કે આ સત્સંગમાંથી આપણે ન પડીએ એ આપણે સાવધાની રાખવાની છે. એવી વસ્તુ આપણને મળી છે એટલે મહારાજ કે તમે પણ સુધા સાવધાન રહેજો કે જેથી કરીને આ ભગવાનને માર્ગેથી કલ્યાણને માર્ગેથી આપણે પડી ન જવાય. અને પછી શું કહે છે, જો જરાય ગાફલાય રાખશો તો તમારો પગ ટકશે નહીં. આપણે જો જરાય ગાફલાય રાખીએ તો લક્ષી ગાય ના પડી જવાય, કાફલે રાખીએ તો ઠોકર વાગી જાય, કંઈ બીજું ત્રીજું થઈ જાય, છેલ્લે કંઈક જતા આવતા હોય, પણ ખ્યાલ રાખીને બધું આપણે કાર્ય કરવું પડે. કે કોઈ અથડી જાય, કોઈને વાગી જાય, કોઈને લાગી જાય, કંઈક પણ કેટલુંક જાતનું આપણને એક્સિડન્ટો બધા થઈ જાય છે, ત્યારે એ ગાફલે છે એને લઈને થાય. જો ગાફલે ના હોય તો ન થાય. એમ સ્વાય કહે છે આપણે પણ આ સત્સંગમાં છે ગાફલે ન રાખવી, અને જો ગાફલે રાખીએ તો આવા શબ્દો પડી જાય, આવી વાત આપણે થઈ જાય, આપણા જીવની અંદર એ વસ્તુ થઈ જાય, એ ગાફલી છે, એટલે કરીને આપણું મન પાછું પડી જાય. એટલે શું કે તમે પણ સુધા સાવધાન રહેજો, જરાય ગાફલાઈ રાખશો તો પછી આ સત્સંગમાંથી પડી જવાય, ત્યારે ભાવ આવી ગયો, ગુણ આવી ગયો, જે કલ્યાણકારી વસ્તુ છે એને વિશે એવો ભાવ થઈ જાય તો એને કરીને સત્સંગમાંથી પાછો પડી ગયો. અને મારે તો જે તમે ભગવાનના ભક્ત છો તેના હૃદયમાં કોઈ જાતની વાસના તથા કોઈ જાતનો અયોગ્ય સ્વભાવ તે રહેવા દેવો નથી. જો મહારાજને શું છે કે તમે મહારાજ છો એટલે મારે તો તમને એવા સરસ કરવા છે કે કોઈ પણ પ્રકારની અયોગ્ય વાસના, અયોગ્ય સ્વભાવ એ રાખવો જ નથી. મહારાજને એટલો બધો ખટકો છે એટલે પ્રોફેશનને ભણાવીને દરેકને ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ લાવવા છે, એને તો એવું છે જ નહીં. પણ પછી આપણે જેવી રીતે આપણે પ્રયત્ન, શ્રદ્ધા અને કાર્ય કરીએ એટલું આપણે બને છે. પણ આપણી ખરેખરમાં જે છે તો સ્વાય કે એના વિશે ભાવથી સર્વ આગળ થાય છે. પણ ભગવાનને તો દરેકને આ રીતે કરવું છે, અયોગ્ય વાસના, અયોગ્ય સ્વભાવ કોઈનો રહેવા દેવો નથી. પણ એ અહીંયા આવે, નજીક આવે તો થાય ને, નજીક ના આવે ને મારો સ્વભાવ કેમ ન રડ્યો, મારી વાસના કેમ ન રડી. પણ એ મહારાજ કહે છે નજીક આવે તો ધીરે 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 આ સમાગમ કરે, એ સમાગમથી બધું આપણું સારું થઈ જાય અને આપણી વાસનાએ ટળી જાય અને આપણા સ્વભાવો ટળી જાય. પણ સમાગમમાં આવવું જોઈએ, સમાગમથી આ કાર્ય. નજીક આવે તો બધી વાત મળે, પણ નજીક ના આવે તો વાત ક્યાંથી મળી શકે. અને માયાના ત્રણ ગુણ દસ ઇન્દ્રિયો. હવે શું, આ મહારાજ કે આપણામાં આ બધા ભૂત બેઠા છે, 51 ભૂત છે. આ ભૂત બધા ગણાવે છે, બધા ભૂત છે આપણી અંદર. સ્વાય કે એક ભૂત બેઠું હોય તો ધૂણાવી નાખે છે આપણને. શું ધૂણાવે ખરેખરું, એક જ ભૂત જો આવે છે તો આમ તેમ બધું ધૂણાવીને એટલા બધા હેરાન હેરાન અને મુશ્કેલી કરી નાખે.
અને એકનું કાર્ય કરે છે, ત્યાર સુધી એક ભૂત જો આટલું હેરાન કરતું હોય તો આ તો 51 બધા બેઠા છે આપણી અંદર, આ બધા મહારાજને કાળમાં છે. અને એ આ સમાગમથી નીકળે કે આ સત્સંગથી નીકળે, બીજે ક્યાંય નહીં નીકળે, બજારમાં નહીં નીકળે. બજારમાં બીજામાં વધારે પહેહાડ છે અને અશિયાને દ્રઢ કરાવશે કે આ જ કરવાનું છે, આ જ બરોબર છે. આ નાટકને સિનેમાને જોવું, હરવું, ફરવું, પંચ વિષય ભોગવવા, આવું આ દુનિયાનું સુખ મૂકીને પછી ત્યાં ક્યાં જઈને બેહું મંદિરમાં, આ મોજ મજા કરીને એક એક કરાવ, એમ લોકો આપણને દ્રઢ કરાવે. આ તો ભગવાનને સંત એક દયાળુ છે કે આપણી આ વસ્તુ આપણામાંથી કાઢીને આપણને શુદ્ધ ખરેખરા બનાવવા છે. આપણા અંદરનો જે આ રોગ છે આખો, એ રોગ એમને કાઢો, જન્મ મરણનો રોગ છે લ્યો, એ રોગ આપણને કાઢવા માટે એ એમનું કાર્ય છે. અને એટલા માટે દાખલો પોતે કરે છે. બાકી બીજા બધા દુનિયાના માણસ તો તમને વધારે દ્રઢ કરાવશે કે ના આ જ કરવાનું છે, આમ જ બરોબર છે, બીજું કંઈ કરવાનું નથી. ત્યારે મહારાજ શું કહે છે કે આ પ્રમાણે આપણી અંદર રહેલા આ બધા જે ભૂત છે એ બધાએ આપણે કાઢીને શુદ્ધ ચૈતન્ય ભ્રમ કરવા છે. એ મહારાજ આપણને વાત સમજાવે. શું કહે છે કે તો ત્રણ ગુણ, પહેલાં પહેલાં ત્રણ ગુણ કયા? સત્વ, રજ અને તમ. આ ત્રણ ગુણ છે આપણી અંદર. એ રજો ગુણ વર્તે છે, તમો ગુણ વર્તે છે અને સત્વ ગુણ એ વર્તે છે. દાડામાં બધું પરિવાર થાય લો, આપણે આખા દાડાની અંદર કેટલી વખત આપણે આ પ્રમાણે રજોગુણ આવી જાય એટલે જગતનું સુખ ભોગવાની ઈચ્છા અને માલવાનું બીજું ત્રીજા વિચારો એવા આવી જાય કે આ કરી લઈએ. ફરી કેટલી વખત એ પ્રમાણે તમો ગુણ આવે તો કોકની જોડે ઝઘડો થઈ જાય, તકરાર થઈ જાય, મારામાર થઈ જાય, એ તમો ગુણનું કાર્ય આવી ગયું. અને કેટલી વખત શાંત પણ થાય કે આ શાંતિથી પોતે આ પ્રમાણે ભજન કીર્તન કરવું, એમ સત્વગુણ પણ આવી જાય છે એટલે શાંતિ પણ તેગડી હોય છે. એટલે આ ત્રણ ગુણની પ્રવૃત્તિ હંમેશા આપણી અંદર રહે છે, કાયમ આપણી અંદર વર્ત્યા કરે છે. અત્યારે સત્વગુણ આપણે એ ભગવાનના દર્શન, સમાગમ, કથા વાર્તા કરવું, બહાર જઈશું એટલે આ જગતના વિષયોનો વિચાર આપણને આવીએ, એ રજોગુણના વાત આવી ગઈ. ફરી કોઈ વખત કોઈની જાડે વાત બોલા બોલી થઈ જાય, ઘરમાં થાય, બહાર થઈ જાય, ત્યારે તમો ગુણનું કાર્ય આવી ગયું. એમ એ કાર્યો, એ ત્રણ ગુણો છે એ આપણે વિશે વર્ત્યા કરે. એ ત્રણ ગુણ જ્યાં સુધી હોય ત્યાં સુધી આ ભગવાનને ભજવાનું આપણને સુખ ભરવા આવતું. મારે કે ત્રણ ગુણથી પણ પર તમને કરાશે, ગુણાતીત, એ ત્રણેય ગુણોથી પર એ ગુણાતીત થયા, ત્યારે એ બ્રહ્મરૂપ છે, અક્ષરરૂપ તમને બનાવી અને આ પ્રમાણે મારું સુખ તમને આપવું છે. એટલે ત્રણ તો ત્રણ ગુણ આપણી અંદર વર્તે છે. બીજું શું છે? આ 10 ઇન્દ્રિયો આપણે છે, 5 જ્ઞાન ઇન્દ્રિયો છે અને 5 કર્મ ઇન્દ્રિયો છે, કે જેને કરીને આપણને જ્ઞાન થાય એનું નામ જ્ઞાન ઇન્દ્રિય. કે આંખે કરીને જોવાય એટલે એનું જ્ઞાન થયું કે આ શું પશુ છે, પંખી છે, માણસ છે, કેવો છે, લાલ ધોળો પીળો આપણને જે સમજાય એનાથી જ્ઞાન થયું, માટે જ્ઞાન ઇન્દ્રિય. એટલે એક ઇન્દ્રિય. બીજું કાને કરીને સાંભળાય છે તો એ કોનો શબ્દ છે એ આપણને ખ્યાલ આવે, કોણ માણસ બોલે છે, પંખીનો અવાજ છે, પશુનો અવાજ છે, ક્યાંનો અવાજ છે એ આપણને ખ્યાલ આવે છે. એટલે એના થકી પણ આપણે જ્ઞાન થયું, માટે કર્ણ ઇન્દ્રિય કાન છે, એ પણ જ્ઞાન. પછી નાસિકા કરીને સુગંધ દુર્ગંધ એની આપણને ખબર પડે છે, જીવાય કરીને ખારું ખાટું તીખું ખબર પડે છે, સ્પર્શ એટલે હાથે કરીને આપણે સુંવારું છે, લીસું છે એ ખબર પડે. આ 5 જ્ઞાન ઇન્દ્રિય છે. અને 5 કર્મ ઇન્દ્રિયો છે કે જેને કરીને આપણે કર્મ, એને કરીને ક્રિયાઓ થાય, બીજું જ્ઞાન ન થાય. હાથે કરીને આપણે ક્રિયા થઈ જાય, પગે કરીને ચાલવાની ક્રિયા થઈ જાય, એમ શિષ્ટ છે એને કરીને આપણે એ ક્રિયાઓ જે થાય છે ઉદાપ્ય થઈ જાય છે, એમ એ બધી ક્રિયાઓ કરીને એનું એ જ થાય. પણ એનાથી કંઈ કોઈ જ્ઞાન નથી, માટે કર્મ કર્યા કરે છે, માટે કર્મ ઇન્દ્રિય. પેલી જ્ઞાન ઇન્દ્રિય એટલે 10 ઇન્દ્રિયો એ પ્રમાણે કાર્ય કરે છે આપણા અંદર શરીરમાં રહીને. એટલે 10 ઇન્દ્રિયો છે, 10 પ્રાણ અને એના એ પ્રમાણે પ્રાણ, 4 અંતઃકરણ, એ પછી 4 અંતસ્કરણ. એટલે આ બધા એ બધા છે ને 51 થાય છે, આ બધું ગણતરી થાય છે, બધા 51 જ. મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર, એ 4 પ્રકારનું અંતસ્કરણ. પંચભૂત, પંચભૂત છે જે આપણે આ 5 ભૂતનું શરીર જે આપણું બન્યું છે ને, પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, એનાથી આપણું આ શરીર બનેલું છે. પંચભૂતનું દેહ આપણે કહીએ છીએ કે ભાઈ આ દેહ પંચભૂતનું છે, એટલે 5 ભૂતોથી ભેગા થયા એટલે એનું શરીર આખું બન્યું. એટલે પૃથ્વીનો ભાગ છે, તેજનો, વાયુનો, આકાશનો બધો ભાગની અંદર છે. પંચ વિષય છે. 5 વિષય ક્યાં? શબ્દ, સ્પર્શ, રૂપ, રસ ને ગંધ, આ 5 વિષયો છે. એ 5 વિષયો પણ આપણે અખંડ ભોગવ્યા કરાય છે, કે એ પ્રમાણે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ ને ગંધ આ બધી 5 જે રીતના છે એટલા વિષયો પણ ભોગવાય છે. અને 14 ઇન્દ્રિયોના દેવતા, અને 14 ઇન્દ્રિયો કહીને 5 જ્ઞાન ઇન્દ્રિય, 5 કર્મ ઇન્દ્રિય, 4 અંતસ્કરણ, એ 14 ઇન્દ્રિયો થઈ એના પાછા બધાના દેવતાઓ છે. એમાંથી કોઈનો સંગ મારે રહેવા દેવો નથી. આ બધા 51 જે વસ્તુ થઈ છે એમાંથી કોઈનો સંગ રહેવા દેવો નથી. એ બધાનો સંગ કાળવો છે અને એને માટે આ રાત દિવસનો મારે કે દાખલો કરીએ છીએ. કારણ કે આપણે જો એ પ્રમાણે બીજાનો સંગ રહે તો ત્યાં સુધી આ ભગવાન ભજવાનું સુખ આપણને આવે
ના આવે, કારણ કે આ લોકના વિષયજનો છે, એવા મનુષ્યો છે, વ્યસની મનુષ્યો છે, જુગારી માણસો છે. હવે એનો સંગ જ્યાં સુધી આપણને હોય ત્યાં સુધી આ ભગવાન ભજવાનો સુખ ક્યાંથી આવે? કોઈ દિવસ ના આવે. એટલે મારે કે બધાનો સંગ આપણે પોળાવવા માટે આ ભગવાન સંતનો દાખલો છે, કારણ કે એ સંગ જ્યાં સુધી રહે ત્યાં સુધી આપણને ભગવાન ભજવા આવે એ તરત જ બિંગોમાં ઉપડી જ જાય. ત્યાં કરવા જ મંડી પડે બિંગોમાં, બેહાડી દે તરત જ, આવો બેહો પધારો કરી ખિસ્સા ખાલી કરાવી નાખે, પતિ જય સોના ઉભા થઈને હાલતા થાવ. આવા જુગારિયા બધા છે, અને આપણે જેને જુગારમાં જઈએ એટલે લાખો કરોડો કમાઈ લઈએ, અરે કશું કમાતા નહીં કોઈ, પછી બધા મોટા બંગલા ના કરે, એ તો બધું હાર જીત ચાલ્યા જ કરે. આવે એક દાડો પછી લાલચ લાગે કે આ મારું આવ્યું ખરું, તો પછી તળિયા ઝાટે કરીને જાય બધું. હા, જુગારિયા એવા હોય આપણને ફોસલાઈને એવા રમતમાં પાડી દે, અને પછી પહેલાં થોડુંક આપણે લાલચ આપે બતાવે કામ છે ને આવી જાય આપણું, પણ પછી એવો રસ લગાડી દે કે આપણું જે હોય ઘર ઓસર્યું હતું ઘર પછી જાય, જે હોય એ ચંદન થઈ જાય, કહો આપણી મૂડી હોય બધી ચાલી જાય. એટલે એમાં કાંઈ કોઈને માલ કોઈ સુખી હતી અને થવાનો પણ નથી. પણ અહીંયા આપણને કોઈ આ ભગવાન ભજવા દે કે ચાલો ભગવાનની વાત ત્યાં કડી થાય ન થાય, વિષય માણસો બેઠા હોય તો એના સંગે કરીને એ જગતની વિષય ભોગની જ વાતો ચાલે, ત્યાં બીજી કોઈ વાતો થાય નહીં. એટલે સ્વાય કે બધો સંઘ જ્યાં સુધી ત્યાં લગીને આપણે ભગવાન ભજવાનું એનો સુખનો આનંદ શું છે એ આપણને કોઈ સુખ આવતું નથી, એ સંઘ મૂકી દઈએ તો આપણને સુખ આવે, તો આપણે અહીંયા આવીને બેસાય, આ કથા વાર્તા થાય, ભગવાનના દર્શન થાય, આવી સુંદર વાતો આપણને મળે. પણ એ હોય ત્યાં સુધી આવે નહીં. એમ આ પહેલાં તો દૂર હવે મૂક્યો, મારે કે બહારલો કુસંગ મૂક્યો, આપણે સત્સંગ આપણને થયો એટલે બિંગો મૂક્યો છે, બાર મૂક્યા છે, બધું મૂક્યું છે, અને ના મૂક્યું એને મૂકી જ દેવું, ભગવાન સુખ્યા કરે. પણ કહેવાનું શું છે કે મૂક્યા એટલે કુસંગ આપણે નીકળ્યો, અને હવે સત્સંગમાં, હવે સત્સંગમાં પણ આ બધો કુસંગ તો ભેગો જ પાછો, ઇન્દ્રિયો અંતસ્કરણ દેવતાઓ છે બધા બેઠા જ પાછા, એ પાછા લયા કરે છે આપણને, એને પેલું સુખની ઈચ્છાઓ કર્યા કરે, બેઠા બેઠા એના વિચાર કર્યા કરે, એ પાછા ભેગા છે ને એટલે એ પાછા ઉથલ પાછળ કર્યા કરે. પણ મારે કહે છે એને પણ બેસાડી દેવા છે, એનો સંઘ પણ તમને ત્યાગ કરાવી દેવો છે, અને એમાંથી પણ ભગવાનમાં અખંડ વૃત્તિ રહે એવો વિચાર કરવો છે, એના કાંઈ વિચાર કે સંકલ્પ ના આવે. એટલા માટે આ સમાગમ કરીને આવી વાતો દ્રઢ જીવમાં કરાવી દે, એટલે પછી કંઈ કે વાત વિચાર એનો આવે ને એનો સંકલ્પ ઉઠે નહીં, એવા બધાને શુદ્ધ બ્રહ્મય કરી દેવા છે અને સુખિયા કરવા છે. એટલે મારે કે આમાંથી એકેનો સંઘ રહેવા દેવો નથી, બધાને ભૂતોથી દૂર કરવા છે તમને, એક ભૂત પણ તમારી પાસે ન રહે એવું જ્ઞાન એવું સિદ્ધ કરાવી અને સુખ્યા કરવા છે. તો શું કહે છે, એનોમાંથી એકેનો સંઘ રહેવા દેવો નથી મહારાજને. હરે અને એ સર્વે માયક ઉપાધી થકી રહિત સત્તા માત્ર એવો જે આત્મા તે રૂપે થઈને ભગવાનની ભક્તિ કરો એવા સર્વેને કરવા છે. એવા માયક ઉપાધિ છે એનાથી રહિત કરી દેવા છે બધાને, અને એક સત્તા માત્ર તમે વર્તો અક્ષરરૂપ બ્રહ્મરૂપ થાવ એવા સર્વને કરવા છો. મહારાજને આટલી બધી ખટકો છે અને આપણે એના થયા છે, એને શરણે આવ્યા છે અને આ પ્રમાણે આજ્ઞા પ્રમાણે વર્તીએ છીએ એટલે આપણને કરશે. આપણે એવો વિશ્વાસ શ્રદ્ધા રાખીને પછી આપણે ક્યારે થશે કેમ થશે આવા મનમાં વિચાર પણ ના આવવા ના દેવા. જો કે આવે આ લોકના ભાવ છે આપણી અંદર ત્યાં સુધી આપણને થાય કે આ ક્યારે બ્રહ્મરૂપ થવાશે, ક્યારે અક્ષરરૂપ થવાશે, ક્યારે એકાંતિક થવાશે, નિર્વાસનિક થવાશે, આ તો બધું હજુ આ દેખાય છે. પણ મહારાજ કે આ સમાગમમાં પડ્યા છે એટલે એ ભગવાનને આવો પોતાને વિચાર ખ્યાલ રાખ્યો છે કે એને આવા બનાવવા છે એ બનાવી દેશે. આપણે એની પાસે છે તો સ્વયં કે એક દડો આપણી દ્રષ્ટિ થઈ છે, પડ્યા રે દરબારમાં ધક્કા ઝણિકા ખાય, કોક દી લહેરમાં આવે તો કામ થઈ જાય. એમ જે કોઈ આપણા થાય રાજા દરબાર રાજા હોય એના દરબારમાં પેલા નોકર ચાકરો પડ્યા રહે, તે વર્ષો સુધી બિચારા પડ્યા રહે, પણ કંઈ જે પગાર 5-10 હપ્તા એ આપે, પણ એને કામકાજ પડ્યો જ રહે, આજ્ઞા રાજાની આજ્ઞા પ્રમાણે કર્યા જ કરે. ફરી કોક દાડો એને લહેર આવી જાય ત્યારે જ્યાં તને 5-50 હજાર રૂપિયા આપી દીધા, એક બે ગામ આપી દીધા, આપી દે કે ના આપી દે, કારણ કે એ કોક દાડો એનો રાજીપો સેવા કરે છે થઈ જવાનો. એમ આપણે આ સત્સંગમાં આવ્યા છે અને આ સત્સંગના કાર્યમાં સેવામાં ભક્તિમાં એમને મંડ્યા રહીશું એ ભગવાનની દ્રષ્ટિ આપણા પર થઈ જશે, એટલે આપણામાંથી આ બધા દોષો સ્વભાવો નીકળી જશે અને શુદ્ધ બ્રહ્મરૂપ કરીને ભગવાન પોતાના ધામમાં બેસાડી દેશે. પણ અહીંયા આપણે બેસીને આ પ્રમાણે કરશું તો અહીંથી મૂકી દઈએ કંઈ ના થાય. એટલે મહારાજ કહે છે કે આ પ્રમાણે દરેકને સુખિયા કરવા છે, કોઈને આમાં આપણે બાકી રાખવા નથી. કોઈ જાતનો માયાનો ગુણ રહેવા દેવો નથી, એટલી બધી મહારાજને આપણે માટે એ છે, કોઈ જાતનો માયાનો ગુણ છે એ રહેવા દેવો નથી. એ સમાગમથી જશે, આ સમાગમમાં બેસીશું એટલે એમ ધીરે 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 નીકળશે. અને આ જન્મમાં સર્વ કસર ન ટાળી
તો બદ્રિકાશ્રમ માં જઈને તપ કરીને સમગ્ર વાસના બાળીને ભસ્મ કરવી છે. પાછું એ કઈક રહી જશે મહારાજ કે છે, આ લોક માં કઈક રહી જશે, તો વળી ક્યાં કરશું? બદ્રિકાશ્રમ મોકલીશું. બદ્રિકાશ્રમ માં શું, ત્યાં તપ જ કરવાનું, બીજું કઈ નહીં. બદ્રિકાશ્રમ માં બોર જ ખાવાનું, બોર ખાઈને રહેવાનું, બસ બીજું કઈ નહીં. એ ત્યાં મિષ્ટાન પછી જમવાનો ના આપે. એટલે સ્વામી કે ત્યાં જઈને પણ આ લોકની જે વાસના છે એ કાઢવી છે, ત્યાં તપ જ કરવાનું, અને બરોબર તપ કરીને પણ કોઈ જાતની વાસના અંદર ન રહે એવા દરેકને કરવા છે. એટલે બદ્રિકાશ્રમ જઈને તપ કરાવશે ભગવાન. જો કદાચ આપણે રહી જશે તો ત્યાં જઈને કાઢશે, પણ કાઢવી છે એ વાત હકીકત છે. હા, આગળ પાછું ધામ છે ત્યાં તો કઈ જ નહીં. બોર પેલું તો બદ્રિકાશ્રમ એક બોર ખાવાનું મળે, 6 મહિને એક બોર ખાવાનું મળે, અને આ તો કઈ જ નહીં પાછું. એવા છે ત્યાં બદ્રિકાશ્રમ કરતા આગળ શ્વેતદીપમાં વળી વધારે તપશ્ચર્યા. શું અહીંયા તો બદ્રિકાશ્રમમાં 6 મહિને એક બોર ખાવાનું મળે. આવો જય સ્વામી. કે શ્વેતદીપની અંદર તો બધી નિરન ન, એટલે પાણી પીવાનું નહીં અને ખાવાનું નહીં, કશું જ નહીં. હા, એવા જ આજે એકાદશી છે, નિર્જરા છે દરરોજ. હા બરોબર, અહીંયા આજે એકાદશીનો જપ્પા થાય તો વિચાર થઈ જાય કે આ કેમ પૂરો થશે, આપણે એટલો વિચાર આવી જાય છે. અને આ તો દરરોજ જ એને ઉપવાસ, કાંઈ જ નહીં, નિર્જરા જ કરવાનું. ઉનાળો હોય, શિયાળો હોય કે ઠંડી હોય તોય પણ, અને આપણે બસ શું લાગી જાય. પણ મહારાજ કહે છે આ બધું એટલા માટે કે એનું કોઈ જાતનો સંબંધ રહે નહીં, કોઈ જાતની વાસના રહે તો ત્યાં લોકમાં રાખીને પણ આ વસ્તુ કરવી છે. એને કારણ કે સુખ્યો કરવો છે ને, કે સારામાં સારી કોલેજમાં આપણે પછી દાખલ કરી કે છોકરાને સારામાં સારો બનાવો છોકરાને, પછી આપણે એનાથી સારી હોય એમ બરાબર, કે ત્યાં બરાબર શિસ્ત હોય, સારો અભ્યાસ કરાવતા હોય, સારા પ્રોફેસર હોય, છોકરાને આગો પાછો થવા ના દે, નાટક સિનેમા જોવા ના દે, એ બધું એવું હોય છે. આપણે ડીએનએ સ્કૂલ છે આનંદમાં, છોકરાને બહુ તકેદારી એના પર રાખે. ત્યારે શું કે કેટલાક મા બાપ એવા સારા છોકરા કરવા હોય તો એવી સારી સ્કૂલમાં મૂકે છે, એને સારી રીતે અભ્યાસ થાય ને સારી ડિગ્રીને સારો ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ આવે અને એનું જીવન સારું થાય એવું બધું આપણે ગોતીએ છીએ. એટલે એવી સારીમાં સારી કોલેજ હોય એને ગોતીને મૂકી દઈએ છીએ, અને ખરેખર સારો પોતે તૈયાર થઈને છોકરો આવે એવી આપણે જેમ ઈચ્છા રાખીએ છીએ. એમ મહારાજ કહે છે આ પણ એક તમારે કદાચ અહીંયાથી એ રહી ગયું કચાશ, તો આ બદ્રિકાશ્રમ એમાં થોડી રહેશે તો શ્વેતદીપની અંદર, કે ત્યાં કાંઈ જ નહીં, પછી કંઈ આહાર જ કરવાનો નહીં, કેવળ ભગવાનનો સુખ લઈ આવવાનો, એવી રીતનું કરી દેશે. હા, પણ ભગવાન વિના બીજા કોઈ પદાર્થમાં પ્રીતિ રહે એવું રહેવા દેવું નથી. બસ ભગવાન સિવાય કોઈ પદાર્થમાં પ્રીતિ ના રહેવા, સર્વને કરવા જ મારે. ભગવાનને વિશે જ પ્રીતિ રહે, અખંડ બીજે ક્યાંય આ જગતમાં, વ્યવહારમાં, સંસારમાં કોઈ ઠેકાને પ્રીતિ ન રહે એવા સર્વને કરવા છે. માટે સર્વે હરિભક્ત તથા સર્વે મુનિમંડળ સાવધાન રહેજો. માટે માર્ગે સર્વ હરિભક્ત અને મુનિમંડળ બધાય, તમે ને અમે બધાએ ભેગાય માર્ગે સદા સાવધાન રહેજો. આ બધું કરવું છે, દરેકને સુખ્યા કરવા છે, બ્રહ્મરૂપ કરવા છે, નિર્વાસની કરવા છે, એકાંતિ કરવા છે, અને આ સુખ મારું આપવું છે. આમ પછવાડે જે અક્ષર ઓડી છે અત્યારે શિખરવાળી, એની અંદર જઈને મહારાજ પાછા બીજા પોતાનો ઉતારો. એ પછી પાછા મહારાજ સાયંકાળ ફરી પાછી સભા કરી, તે દિવસે મહારાજ ને કેટલું બધું છે કે આ કથા વાર્તા કરીને સુખ્યા સર્વને કરવા છે એમ. અરે પછી આરતી થઈ રહી, આરતી થઈ રહી, ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે સાત્વિક કર્મ કરીને દેવલોકમાં જાય છે. હવે ત્રણ પ્રકારનો કર્મ થાય છે, રજોગુણથી, તમોગુણથી અને સત્વગુણથી. આ ત્રણ ગુણોથી ત્રણ પ્રકારનો કર્મ થાય છે, એમાં સાત્વિક કર્મો જે થાય છે, સત્વગુણથી જે કર્મો કરવામાં આવે છે એનાથી સ્વર્ગની, કેટલાક આપણે કરીએ છીએ ને યજ્ઞ કરે છે, વ્રત કરે છે, દાન કરે છે, આ બધા સાત્વિક કર્મો છે. એની સાથે આપણને કંઈક ઈચ્છા છે કે આ વ્રત કરીએ, દાન કરીએ, પુણ્ય કરીએ, યજ્ઞ કરીએ તો આથી વધારે સારું સુખ મળે, કે આ જગતનું સુખ આપણને મળે એવી ઈચ્છાથી આપણે કાર્યો કરીએ, એ સત્વગુણ કાર્યો છે, કે જેની અંદર આપણે વધારે સારું સુખ ને સારું કાર્ય આપણને મળે એ સત્વગુણ કાર્યોથી દેવલોકની પ્રાપ્તિ થાય છે. એટલે સ્વર્ગનું સુખ મળ્યું, આપણે આ મનુષ્યનું સુખ છે
એના કરતાં સ્વર્ગનું સુખ જરા સારું છે, એ આપણને મળે છે, ઊંચું સુખ મળે છે. પણ ત્યાં સ્વાય કે એ પ્રમાણે સત્વકુણ કર્મ કરવા થકી એટલે આ વ્રત દાન પુણ્ય એની કંઈક ઈચ્છાથી કરવામાં આવે છે એટલે એ લોકની સુખની પ્રાપ્તિ થાય. અને રાજસ કર્મ કરીને મધ્ય લોકની પ્રાપ્તિ થાય છે. હવે રજોગુણ કાર્યથી વિષય ભોગની ઈચ્છાથી ને એવા કાર્યો અને બીજું ત્રીજું આપણે કેટલા મનુષ્યો પણ કરે છે, કોઈ પુત્રની ઈચ્છા થાય, કોઈ બધું સારું બીજું સુખ આ જગતનું પંચ વિષયનું મળે એવી ઈચ્છાથી પણ કર્મ કરવામાં આવે છે કે આ લોકની ઈચ્છાથી થાય રજોગુણ, એટલે રજોગુણનું કાર્ય થયું માટે એને મધ્ય લોકની એટલે મૃત્યુલોકની પ્રાપ્તિ થાય. સ્વર્ગ મૃત્યુલોક અને પાતાળલોક ત્રણ લોક છે. હવે ત્રણ કર્મો છે રાજસ તામસને છે એટલે સત્વ કર્મ કરીને સ્વર્ગ લોકનું, રાજસ કર્મ કર્યા કે આ લોકની અંદર કોઈ સારા આપણને પૈસા સારા મળે, સંપત્તિ સારી મળે, સુખ મળે, પુત્રનો લાભ મળે, સ્ત્રીનો લાભ મળે, આ પ્રમાણે અનેક જાતના લાભોથી પંચવિષયના સુખના લાભ માટેનો કર્મ કરે છે તો મારે કે છે ને એ જાતનું ફળ પ્રાપ્ત થાય છે એટલે મૃત્યુલોકમાં એને સુખે મળે છે. અને તામસ કર્મ બસ હવે શંકા આપણને થાય કે નહીં કે ભાઈ જો રાજસ કર્મ કર્યા તો રજોગુણના કર્મો કર્યા એને કરીને તો પછી આ મૃત્યુલોકમાં આપણને જન્મ આવ્યો. હવે મૃત્યુલોકમાં આપણને જન્મ આવ્યો તો પછી બધાને સરખું રહેવું જોઈએ ને, કોઈ પૈસાવાળો ને કોઈ ગરીબ ને કોઈ આમ ને કોઈને મોટર ગાડીઓ ને કોઈને પગે ચાલવાનું, આવું કેમ છે? પછી એમાં ફેરફાર કેમ રહ્યો, ભેદ કેમ રહ્યો? બધાને સરખું જ મળવું જોઈએ કારણ કે આપણે કર્મ બધા મૃત્યુલોક, કોઈ ભણ્યા ને કોઈ ના ભણ્યા, ના ભણ્યા તેને મજૂરી કરવાની થઈ, કોઈ સારા ભણ્યા ને ખુરશી ઉપર થયું, કર્મ એને લઈને ફેરફાર થઈ ગયો ને આપણને, એટલે એ રીતે એમાં ફેરફાર છે. પણ આ મૃત્યુલોકની અંદર બીજી રીતે નથી એમ, એના જેવા દેશ કાળ ક્રિયાના સંઘ એ જેવા છે એવું એનું ફળ એને પ્રાપ્ત થાય છે. માટે રાજસ કર્મનો એક સરખો નિર્ધાર રહેતો નથી, એ દેશ કરીને કાળે કરીને સંગે કરીને એમાં આ ફેરફાર થઈ જાય છે એટલે એમાં આવા ભેદ બધા દેખાય છે. એ તો જેવા દેશ કાળ સંગ અને ક્રિયાનો યોગ આવે તેવું કર્મ થાય છે, એવું કર્મ થઈ જાય છે. તેમાં પણ ભગવાનના ભક્ત સંત અને ભગવાનના અવતાર દ્રોહ થાય એવું કોઈ કર્મ થઈ જાય તો સાહેબ કે આને આ લોકની અંદર પણ યમપુરીના જેવું દુઃખ એને ભોગવે, કારણ કે એ પ્રમાણે મહારાજે કહ્યું કે આ પ્રમાણે ભગવાનને સંતના આશીર્વાદથી આ લોકનું સુખ બધું આપણને પ્રાપ્ત થાય. પણ જો એનો અપરાધ એનો દ્રોહ થઈ જાય તો એની વસ્તુ પાછી આપણી નાશ થઈ જાય, ગમે એવા આશીર્વાદ આપ્યા ગમે એટલું આપણને પ્રાપ્ત થયેલું હોય પણ એ પાછું નાશ પામી જાય છે અને પાછા દુઃખી થઈ જાય છે. એટલે સ્વામી કહે છે ભગવાનને સંત આ પૃથ્વી ઉપર જે આવ્યા છે એનો જો પાછો અપરાધ થાય એવું જો કર્મ આપણે થઈ જાય તો આને આ દેહ પાછું યમપુરીના જેવું દુઃખ અહીંયા જ ભોગવવું પડે, શરીરમાં એવી પીડા થાય, ઉપાધિ થઈ આવે, વ્યવહારિક ઉપાધિઓ થઈ આવે, એનું એ પાછું દુઃખ આપણને ભોગવાનું થાય છે. કારણ ક્રિયા એવી થઈ ગઈ, કર્મ એવું થઈ ગયું એટલે કરીને સ્વામી કહે છે એ પ્રમાણે મોટો જાહો જલાલી હોય અને પાછું આ પગે ચાલતો પણ થઈ જાય. અને ભગવાન અને ભગવાનના ભક્ત રાજી થાય એવું કર્મ કરે તો આને આ દેહે પરમ પદ પામવા જેવો સુખ ભોગવે, ભગવાનને સંત રાજી થાય તો પરમ પદનું એવું અક્ષરધામનું સુખ એવું કથા ને વાર્તા ને કીર્તન ને ભજન ને સારું બધું એને થયા કરે એટલે પરમ પદ જેવું સુખ એને ભોગવે, આનંદ રહ્યા કરે. અને ભગવાન અને ભગવાનના સંત ને કુરાજી કરે અને તેને જો સ્વર્ગમાં ગયા જેવું કર્મ કર્યું હોય તો પણ તેનો નાશ થઈ જાય અને નરકમાં પડવું પડે, કારણ કે જે કઈ સુકૃત કર્યા છે બધા નાશ થઈ જાય, જે છે એ કર્યા છે બધા નાશ થઈ જાય અને નરકમાં જવું જઈને તેવું પડે એવું એ થઈ જાય ભગવાનને સંતને જો કુરાજી કરવામાં આવે. આ કર્મ છે એને કરીને ફેરફાર થાય છે એનું કારણ છે કે આવું કર્મ થઈ જાય બધો કરી જાય, એવું સારું કર્મ થઈ જાય તો આને આ લોકમાં આપણે સારું સુખ ભોગવીએ અને એવું કર્મ થઈ જાય તો એનાથી દુઃખ થઈ જાય. કારણ કે આપણે આ ચોરી ને ખોટું કરીએ છીએ સરકાર પકડે લો, આપણે ગમે એવા છો પણ છતાં જેલમાં જવું પડે અને એવું સારું કરીએ તો એવું દુઃખ હોય એમાંથી પણ આપણે ઉગરી જઈએ. ભગવાનને સંતને એવી રીતે સારી રીતે સેવા કર્યા કે આ લોકની અંદર જેમ આપણે સારું કરીએ છીએ તો એમાંથી આપણને સારું સુખ મળે છે, એમ જમીનમાં જેવું વાવીએ એવું મળે છે. અહીં વાવે એવું લને કહે છે ને આપણે લોકો કે જેવું વાવે એવું લને, જો ખેતરમાં સારા આંબા વાવ્યા હોય સારું ફળ ફૂલ ફળ ફૂલ વાવ્યા હોય તો એમાં ફળ સારા મળે,
પણ પછી ત્યાં આકડા ને બાવરિયાને બધા વહ્યા હોય તો પછી એવા જ મળે બાવરિયાના આકડા જ. એમ જેવું સારું કર્મ થાય તો એ સારું, અને ખોટું થાય તો ખોટું થાય. અરે અને ભગવાન અને ભગવાનના સંત રાજી થાય એવું કર્મ કર્યું હોય અને તેને જો નરકમાં જવાનું પ્રારબ્ધ હોય તો પણ તે ગુંડા કર્મનો નાશ થઈ જાય, એ નાશ થઈ જાય એનો, અને પરમ પદને પામે. એ પરમ પદને પામે, એના કર્મ એવા હોય પણ છતાં ભગવાનના સંતને શરણે આવે અને એને રાજી થઈ જાય તો સાહેબ એને કરીને જીવનો ઉદ્ધાર થઈ જાય. સહેજ એવી સેવા થઈ જાય તો એના પુણ્ય વધી જાય. પાછો અમારે પેલા કાલે પેલા નહોતા બધાએ કર્યું, એવું કંઈક સારું કર્મ થઈ જાય એવા સાજા પુરુષને તો નરકમાં હતું. એ સંવાદ કર્યો હતો ને આપણે ત્યાં, આ કોરટ જુદી છે આપણે ત્યાં સંતો આપણે બાળકોએ તે પેલા શું નામ એનું કરમચંદ શેઠ બન્યા હતા, કેટલાય લોકોને છેતરેલા ને ઠગેલા ને પૈસા લીધેલા ને ગળા ચૂસેલા ને કોઈને આ રીતે કરીને બધું બહુ પાપ ને બહુ જ એવું બધું કરેલું હતું. પછી ત્યાં રેમરાજાની પાસે જીવને લઈ ગયા, ત્યાં બધું નીકળ્યું પણ એક જ એવા સાચા પુરુષનો એને સમાગમ કરેલો અને સેવા થઈ ગયેલી, એટલું જ પુણ્ય નીકળ્યું એને કરીને એનું સારું થઈ ગયું. એટલે નરકમાં ગયેલો જીવ પાછો આ પદવીને સારા પામી ગયો એમ સ્વામી કે આપણે એ કર્યું હોય પણ જો આવા સાચા પુરુષને અર્થે આપણે જો એવી સેવા થઈ જાય તો પાછું આપણું પુણ્ય ઉદય થઈ જાય. એટલે સ્વામી કહે છે ને આ સાધુનો જો વાયરો આવે તો 60,000 વર્ષનું પાપ બળી જાય ને પુણ્ય થાય એટલે સામેથી, એટલું બધું આ ભગવાનને સંતનો પ્રતાપ છે. એટલે એની સેવા થઈ જાય એનો ગુણ આવી જાય તો આટલું કાર્ય થઈ જાય. ત્યારે સ્વામી કહે શું કે કર્મ છે બધા નાશ પામી જાય અને એ જીવ પરમપદને પામી જાય છે. માટે જે સમજો હોય તેને તો ભગવાન અને ભગવાન ભક્ત રાજી થાય તેમ જ વર્તવું. માટે જે સમજવું હોય, કોણ સમજવું હોય કે આ જગતમાં બહુ સારું કાર્ય કરતો હોય, એ તો બધા સમજવું પડ્યા જ છે, એમાં રચ્યા પચ્યા જ છે, એ સમજવું નથી. ભલે પૈસા કમાવતો આવડતું હોય, ફેક્ટરીઓ કરતા આવડતું હોય, આ દુનિયાના કામ બધા જ કરી જાણે હોય અને એ એકદમ સુંદર પોતાનું આ પ્રમાણે આ જગતની વ્યવસ્થાએ કરી શકે એવી શક્તિવાળા એવું જ્ઞાન પણ ધરાવતા હોય, એ બધા સમજવું નથી. એ તો જગતના જીવ છે સ્વાય કહે. વ્યવહાર માર્ગ તો સર્વને આવડે પણ આ જ્ઞાન માર્ગ સમજવો ને એ માર્ગે ચાલવું એ બુદ્ધિની વાત છે, એ સમજવું માણસ હોય. આ જગતમાં તો આવા સમજવું ઘણા છે, લ્યો આપણે આપણા કરતાં સારી રીતે બુદ્ધિને વેપારને ધંધોને વ્યવસ્થા બધું કરી શકે, મોટા મોટા કાર્ય કરી શકે, ત્યારે એના આપણા કરતાં બુદ્ધિવાળાને એવી જબરદસ્ત કાર્ય, લ્યો એક જ આવીને આમ પેલો બેરિસ્ટર ઊભો રહે ફાંસીનો હુકમ છોડાવી દે, એટલી જબરદસ્ત બુદ્ધિ છે કે નહીં. પણ એની ફાંસી રહી જાય, પાછી પોતાની ફાંસી કંઈ છોડાવી શકે છે પણ પોતાને એવું છે. ત્યારે કહેવાનું શું કે એમ આવું છે, પણ સ્વામી કહે છે કે એ બુદ્ધિવાળા છે, જગતમાં હોશિયાર બધા સારા કહેવાય સમજવું, પણ એ કેવી જગતની બુદ્ધિ, એને પોતાનું આત્માનું કલ્યાણ શું છે, પોતાનું અજ્ઞાન છે એ તો કાઢી શકવાની શક્તિ નથી. એ તો ભગવાન કે સંત મળે ત્યારે આપણું અજ્ઞાન છે એ આપણાની અંદર થઈ જાય, બાકી તે સિવાય જતું નથી. એટલે સ્વાય કે એ પ્રમાણે કે આપણને એ રીતનું બધું જગતની અંદર જે સમજવું છે એને આ વસ્તુની વસ્તુ સમજાય છે. સમજવું એટલે શું, ભગવાનના ભક્ત જે કહ્યું ને ગીતાની અંદર કે ભગવાનના જે અંશ, એ ભગવાનના જે અંશ છે ત્યાં માર્ગે ચાલે એને આ વાત સમજાય છે, બીજાને સમજાતી નથી. આ જગતની અંદર બધા ઘણા ડાયા મનુષ્યો પણ એ માર્ગે ચાલતા જ નથી. ચાલે જ કોઈ આવે છે નહીં ચાલતા, એ બધો એ ભરશે હરશે દુનિયાની વાતો બધી કરશે, પણ તમે આત્મદ્રષ્ટિ કરીને ભગવાનને માર્ગે ચાલો એ માર્ગે નહીં ચાલી શકે. અને આ વસ્તુ ઓળખવાની તો કે ના ઓળખાય એ તો આપણા જેવા છે, એના કરતાં બુદ્ધિ મારા વધારે છે, એમ કરીને એ માર્ગે નહીં ચાલી શકે. એટલે એ સ્વાય કે બધા જગતના જીવો એ સમજવું નથી એ એ છે. જેમ મહારાજે કહ્યું ને કે ભગવાન નથી બસતા બધા ગાળા, ત્યારે એ કહેવાનું શું કે એ બધા એ દ્રષ્ટિ છે, ભલે ડાયા છે હોશિયાર છે બધું છે પણ આ માર્ગે ચાલી શકતા નથી, માટે સમજવું નથી. સમજવું કોણ છે, એ આ ભગવાનને માર્ગે ચાલે. જેમ શ્રીજી મહારાજ કહ્યું કે દિવાનજી છે મૂર્ખ અને નાથ ભક્ત બુદ્ધિવાળા. નાથ ભક્ત વડોદરાની અંદરના એક ભક્ત હતા અને બહુ સામાન્ય, એટલે પોતે પોતાનો નિર્વાહ છે મહેનત કરીને, એટલે શાક માર્કેટની અંદર પોતાની દુકાન હોય એની અંદર શાક વેચીને આ ફૂટપાથ પર બેસીને શાક વેચે અને વેચી વેચીને પોતાનો નિર્વાહ કરતા હતા. બુદ્ધિ કાંઈ નહીં, વેપાર ધંધો કરીને સારું કમાવું સારું કાર્ય કર એની અંદર બધું આગળ આવવું એવું કંઈ બુદ્ધિ નહોતી. બુદ્ધિ એવી સામાન્ય મોળ વ્યવહાર ચાલે એવો, અને એવી રીતે કરી કરીને પણ જે કંઈ પૈસા બચે મહારાજને જઈને આપ્યા, મહારાજને જમાડે અને પછી મહારાજની જેમ ઈચ્છા મરજી પ્રસન્નતા હોય એ રીતનું બધું કર્યા કરતા. એટલે શ્રીજી મહારાજને એને ઓળખ્યા કે આ ભગવાન છે સાક્ષાત છે, એમના થકી આપણું કલ્યાણ છે મોક્ષ છે એમ કરીને ભગવાન જેમ રાજી થાય એમ હંમેશા કર્યું, ત્યારે એને બુદ્ધિવાળો થઈ ગયા.
કે ભગવાનને સંતને જે ઓળખીને પોતાના આત્માનું કલ્યાણ કરે છે એ બુદ્ધિવાળો છે, એ પછી ભલે આ દુનિયામાં સારો હોય, અગર તેની બુદ્ધિ જગતની ના હોય તો પણ એ સારો સમજુ છે, પણ જો એ માર્ગે નથી ચાલ્યા તો સ્વાય કે ગમે એટલો બુદ્ધિવાળો હોય તોય પણ એ અનસમજુ છે. ત્યારે એ બુદ્ધિવાળો કહ્યું, અને દિવાનજી મૂર્ખતાથી કહ્યું, દિવાનજી આમ તો જગતની દ્રષ્ટિએ બુદ્ધિવાળા હતા, ત્રણ રાજનું રાજ ચલાવ, સિંધિયા હોલકરને ગાય એકવાર, ત્રણ સ્ટેટનો દિવાનગીરી પોતે કરે, અને ત્રણેય સ્ટેટની અંદર સુંદર વ્યવસ્થા, ક્યાંય ખામી કોઈ જાતનું કોઈ મુશ્કેલી ના આવે એવી એટલી બુદ્ધિ વિચક્ષણ હતો, એ બેઠો બેઠો કરે. આપણે સ્વામી મહારાજને કહું કે અંગ્રેજ બુદ્ધિવાળા અહીંયા લંડનમાં બેઠા બેઠા કે દુનિયા પર રાજ કર્યું, કેટલી બુદ્ધિ કહો, કંઈ બેઠા બેઠા જ આટલા હરખા બધા છે પણ છતાં આખી દુનિયા ઉપર એને રાજ કર્યું કે ના કર્યું, ત્યારે બુદ્ધિ કેટલી બધી, કેટલી સુંદર વ્યવસ્થા, અને અત્યારે એ પ્રમાણે બધી આખી દુનિયા ઉપર બધી વ્યવસ્થાઓ ચાલી શકો, કેટલી બુદ્ધિશાળી પ્રજા છે, પણ સ્વાય કે એ જગતની બુદ્ધિ છે, એમાં આત્મકલ્યાણની કોઈ વાત આવી નહીં. ત્યારે એમ સ્વાય કે બુદ્ધિ છે, બેઠા બેઠા અહીંયા આખા ભારતનું રાજ ચલાવે, અને અત્યારે આપણે કેટલાય ભેગા થઈએ છીએ તોય બરોબર વ્યવસ્થિત નથી થતું, એને બેઠા બેઠા ચલાવ્યું, એક પોતાનો અમેલ્યો મોકલે ગવર્નર જનરલ સાહેબ, ત્યાં બેઠો બેઠો બધું હલાવે, આખા ભારતની અંદર બધી વ્યવસ્થા કરે, એવી વ્યવસ્થા મૂકી દીધી. અત્યારે કેટલાય ગવર્નર જનરલ છે પણ છતાંય કોઈ જાતની આપણને મુશ્કેલી કેટલી અનેક પ્રકારની આવે છે, શું કેવા બુદ્ધિવાળા મનુષ્યો આ જગતની અંદર પણ છે, અને એવી બુદ્ધિથી પોતાનું કાર્ય પણ કરી શકે છે, પણ આત્મકલ્યાણની વાત એના હાથમાં નથી આવતી. એટલે સ્વાય કે આ દિવાનજી આટલો બધો હોશિયાર અને સારો હતો, પણ છતાં જે ભગવાન શ્રીજી મહારાજ સાક્ષાત પુરુષોત્તમ નારાયણ છે એમ સમજીને એને વિશે એને ભગવાન પ્રાણી બુદ્ધિ રાખીને ભક્તિ ન કરી, રાજી ન કરી લીધા, એને પકડવાની વાત કે મહારાજને પકડીને જેલમાં નાખી દેવા, લો એવો વિચાર. ગાયકવાડ સરકાર જેનું જે દિવાનગીરી પોતે કરે છે, ગાયકવાડ સરકારને મહારાજને વિશે ભાવ, આવી રાજા છે એવા મુમુક્ષુ હતા, તો મહારાજને પોતાના રાજમાં તેડાયા, ધામધૂમથી ત્યાં છાણીથી સાત હાથી મોકલીને સ્વારી મોકલીને ધામધૂમથી શહેરમાં પધરાયા, બધું કર્યું, પણ આ દિવાનને એની આમ માણસને ભગવાનને વિશે ભાવ નહીં કે આ સ્વામિનારાયણ તો ધતિંગ કરે છે, આવી રીતે ભગવાન થાય છે, લોકોને છેતરે છે, આમ કરે છે તેમ કરે છે, એવો ભાવ એને કે આ સ્વામિનારાયણ છે એ લોકોને છેતરે છે, ધતિંગ ગયા છે, બ્રાહ્મણ નથી તો એ બ્રાહ્મણ પોતાને કેવડાવે છે, ને આવા બધા યજ્ઞ આગાદી કરે છે, આ ખોટું કરે છે, ખરાબ કરે છે, ધતિંગ છે, પોતાને ભગવાન થઈને મનાવે છે, પૂજાવે છે, આવી રીતે કરીને એને મનમાંથી શું કે એને સ્વામિનારાયણને પકડીને જેલમાં નાખી દેવા, કે આવું ધતિંગ ન ચલાવ, એટલે આવો દ્વેષ, આવો ભગવાન શ્રીજી મહારાજ છે એને વિશે પણ આવો દ્વેષ ભાવ એને થઈ ગયો, એને ક્યાં લેવા હતા દેવા હતા, કેના ઘરનું કોઈ વાત નહીં, પણ મનુષ્યોને જે દ્વેષ છે તે બુદ્ધિ આમ તો હતી પણ આ ભગવાનને જાણવામાં બુદ્ધિ કામ ના આવી, ત્યાં એને મનુષ્ય ભાવ આવીને ભગવાનને પણ પકડીને જેલમાં નાખવા એવો પ્રયત્ન, એવો પેત્ર એને સર્વ પ્રકાર રચ્યો. પણ હવે ગાયકવાડના મહેમાન થયેલા એટલે ત્યાં તો પકડાય નહીં, જે કંઈ કરવું હોય એ મહેમાન મળ્યા પછી થાય, ત્યારે શું કે એ પ્રમાણે શ્રીજી મહારાજ આવ્યા, વડોદરામાં બહુ સારી મોટી જબરદસ્ત નીકળી, હજારો લાખો માણસે મહારાજના દર્શન પણ કર્યા, ગાયકવાડ ત્રણ દિવસ સુધી રાખ્યા, મોટી સભાઓ થઈ, સભામાં મહારાજ ખૂબ સારું પ્રવચન કર્યું, બધું જ કર્યું, પણ પેલા દિવાનને દ્વેષ બુદ્ધિ કે કઈ રીતે મહારાજને પકડવા ને કઈ રીતે જેલમાં નાખવા, તે બેઠો બેઠો ઘાટ એ જ કર્યા કરેલો, હવે લાખો માણસને શું ખાયું ભગવાન ભજવાનું દર્શન સમાગમનું, અને એને વચમાં ઉભરો આવ્યા કરે, એને કંઈ શાંતિ મળે નહીં, એને જેમ પેલા મગજમાં કીડા ભર્યા હોય અને જેમ પેલું કૂતરું દોડા દોડ કરે એમ એને બિચારા એ રાત દિવસ હુએ બેહે ખાય પીવે તો એ જ કરે કે આ સ્વામિનારાયણને પકડવા, કઈ રીતે પકડવા, કેવી રીતે પકડવા, એના વિચારને પેતરા એમ રચ્યા જ કરે બેઠો બેઠો, એને આ સુખ ના આવ્યું. ત્યારે જો એવું છે બધાને સ્વાય કે આ સૂર્ય ઉદય થયો બધાને સુખ આવે, આવે કે નહીં તો તરત જ આજે બહુ સારો દિવસ એમ આપણે થઈ જ જાય, એ બધાને સુખ આવી જાય, પણ સ્વાય કે જે ઘોળ હોય એને આવે, ઘુવળ છે એને એનું સુખ જ ના, કારણ આંખ્યો જ નથી, ઘુવળ છે એને આંખ્યો જ નથી એટલે સૂર્યનું સુખ આવે જ નહીં, ચામાચીડિયા એને ના આવે, એમાં અંધરી ચાકરણ છે એને પણ સુખ ના આવે, સૂર્ય તો ખરો પ્રકાશ થયો પણ આ બધા જીવ એવા છે કે એને આંખ્યો જ નથી, એટલે એને સૂર્ય કોઈ પૂછે કે છે જ નહીં, સૂર્ય વાત શું કરો, સૂર્ય જેવી વસ્તુ જ નથી, કારણ કે એને કોઈ દિવસ એના વંશ પરંપરા સો પેઢીથી બિચારાએ જોયું નથી, કારણ એનો વંશ જ એવો છે આંધ્રાનો, એટલે અંધાપો પહેલેથી જન્મ્યા નથી, ગુવળ એવા ચાંદમાં ચીડિયા એવા આંધરી ચાકરણ એવી એના સો પેઢીમાંથી બધા જન્મ તો આવ્યા છે પણ કોઈને આંખ્યો જ નથી, હવે એને પૂછવા જાઓ સૂર્ય છે તો કે ના પૂછે, એમ આપણે પૂછવા જઈએ એ કોઈ આપણને હરખી વાત મળે આ જગતના જીવોથી કે આ ભગવાન ના મળે, તો ભગવાનના એવા સાચા ભક્તો હોય એની પાસે જઈએ તો આ વાત સાંભળી મળે, ત્યારે સ્વાય કે એમ એને કોઈ જાતની બુદ્ધિ એને છે નહીં, એટલે એવા જે જીવો છે એને મહારાજ ક્યાંથી ઓળખી શકાય, એમ સૂર્યનો પ્રકાશ છે, સૂર્ય પ્રકાશ આપે છે, બધાને સુખ આવે, પણ જે આવા જીવો છે એને એનું સુખ ના આવે,
એમ જે સ્વાઈક આવા અજ્ઞાની છે કે એવા પાપી જેવો છે ને આ ભગવાનનું સુખ આવતું નથી, તે એ દિવાનજી આવો બુદ્ધિવાળો હતો, રાજ ચલાવવાની અંદર હોશિયારી બધી હતી, પણ ભગવાન સ્વામિનારાયણ વિશેનો મનુષ્ય ભાવ અને એને પકડીને જેલમાં નાખીને આ રીતનું કરવું એવા પ્રયત્ન એને પોતે ચાલુ રાખ્યા, તો એ ભગવાનનું સુખ ના આવ્યું, આખા વડોદરાની અંદર બધાને આવ્યું, રાજાને પણ આવ્યું, એના બીજા માણસોને આવ્યું, હજાર બીજા માણસો ભક્તો બીજા હતા અને જનતા જે આખી હતી બધાને આવ્યું, પણ એને એકલા વિચાર ના આવ્યો કે શ્રીજી મારાને પકડવાને માટે ત્રણ દિવસ સુધી વિચારે એમને એમ ચાલે અંગોઠવે, પછી કહ્યું કે આવો ભગવાન શ્રી મારા પાછા જાય, ત્યારે પાછા જાય ત્યારે છાની ઉપરથી હાથી ઉપરથી ઉતરે ત્યારે ત્યાં પકડી લેવા અને ત્યાંથી પછી વાંધો નહીં, કારણ કે રાજાના મહેમાન મટી ગયા એટલે પછી તો જે કરવું એ થઈ શકે, એવું ગોઠવ્યું. મહારાજને વાસ્તે ગાસ્તે જેવા વાસ્તે પોતે પધરાયા હતા એ જ પ્રેમથી એ જ ભાવથી રાજાએ પાછા વાસ્તે ગાસ્તે ધામધૂમથી વિદાયગીરી આપી. તે છાણી ગામ 2-3 માઇલ વડોદરાથી દૂર છે અને ત્યાંથી મહારાજનો સ્વાગત કરેલું અને ત્યાં પાછા પોતે પધરાયા. એ પ્રમાણે ધામધૂમથી મહારાજ ત્યાં ગયા. પણ ભગવાન તો અંતર્યામી છે, એ તો બધાનું જાણે છે, એને તો દરેકના અંતરમાં શું ચાલે છે બધી ખબર છે, આપણે જાણે જાણતા નથી. કનકી જાણે મનકી જાણે જાણે ચિતકી ચોરી ઇશ્કે આગે ક્યાં છુપાવ જિશ્કે હાથને દોરી, ભગવાનના હાથમાં બધી દોરી છે એ આપણું બધું જાણે છે, છતાં કહેવા જેટલું કે ન કહેવા જેટલું ન કહે પણ બધું સમજે તો છે જ. એમ શ્રીજી મહારાજને તો આખા બ્રહ્માંડોના જીવોને જેમ અથડીમ ટીપું જેમ જુએ એમ શ્રીજી મહારાજ તો અનંત જીવોનું અંતસ્કરણને એનો ભાવ પ્રેમ શું છે જાણે છે, એટલે એના ભાવને મહારાજ જાણતા હતા કે આ દિવાનજી બહુ દુષ્ટ છે, એનો દુષ્ટ ભાવ છે અને આ પ્રમાણે આપણને પકડવાની વાત બધી કરે છે એ મહારાજ તો જાણતા હતા, પણ છતાં ભગવાનનો એવો પ્રભાવ એવી શક્તિ સામર્થ્ય એટલે એ 3 દિવસ સુધી તો કંઈ કરી શક્યો નહીં, કંઈ બોલી પણ ન શક્યો નહીં, પણ આ પાછા વળતો આ એનો ભાવ દુષ્ટ ભાવ હતો એ મહારાજને ખ્યાલ હતો, બીજા કોઈને એનો ખ્યાલ નહીં. એટલે મહારાજે પણ એવી કળા કરી જબરદસ્ત કે ત્યાં આથી બેસાડે ઝુકાવે અને બેસે એટલે ઉતરીને પછી ઘોડા પર બેસવાનું ખરું ને, પણ મહારાજે ભગુજીને આજ્ઞા કરી કે આથી બેસે એની પડખે જ તમે ઘોડી લાવજો, એટલે એ પ્રમાણે મહારાજ ત્યાં આગળ ઘોડી મગાવી રાખી અને સીધા હાથી જેમ બેઠો એટલે બેઠા એવા સીધા જ મહારાજ ઘોડા પર બેસી ગયા પોતાને અને બેસીને એકદમ એવી ઘોડી માર કરી દીધી તે ફૂટપાટ ચાલી ગઈ, ગરુડ વેગી જેને કહે છે ને, ગરુડ પણ જેને પોકી ન શકે એટલા વેગથી મહારાજની ઘોડી ચાલતી હતી અને મહારાજ પણ એવા અશ્વાર જબરજસ્ત હતા કે એની સાથે ઘોડાનું કોઈ પહોંચે નહીં, ખરેખર અશ્વારો દરબાર હતા તોય પણ મહારાજને કોઈ પહોંચી ન શકે એવી મહારાજ પોતાની ઘોડી દોડાવતા હતા, એટલે મહારાજ બરાબર દોડાવી પાછા દરબારો પણ પાછા ઘોડા. પછી આરબ પેલા એ ગોઠવેલા હતા, કોને દીવાને, કે આરબોને આજ્ઞા કરેલી એના આરબ એના સિપાહીઓને મોટા હતા જમાદારને, એ લોકોને કહ્યું કે ઉતરે એટલે તરત તમે પકડી લેજો, હાથી ઉપરથી ઉતરે એટલે તરત જ તમારે પકડી લેવાના, એવું બધું સાથે માણસો ત્યાં આગળ ઘોડા બધા લઈને આરબી આવેલા. પણ મહારાજ તો સીધા જ ઘોડી ઉપર બેસીને ના ચાલ્યા ગયા એટલે ક્યાંથી, પછી ઘોડા ખૂબ દોડાયા, ખૂબ એમને પેલા પોતાના ઘોડા દોડાયા, પછી પાછા બૂમો પાડવાને કે ભાઈ ઉભા રહ્યો ઉભા રહ્યો, હજુ તમને કંઈ શિરપાવ આપવાનો છે, હજુ કંઈ ભેટ સામગ્રી કરવાની છે સયાજી રાવને માટે ઉભા રહ્યો. પછી દરબારોને એમ થયું કે ઓહો હજુ ભેટ સામગ્રી આપવાની છે મારે, મહારાજને આપણે ઉભા રાખીએ, પછી મહારાજને બૂમ પાડી મહારાજ ઉભા રહ્યો ઉભા રહ્યો, હજુ આ સયાજી રાવ ગાયકવાડને કંઈક ભેટ સામગ્રી આપણી છે, આ દિવાન સાહેબે ખાસ માણસો મોકલ્યા છે અને હજુ એમની ઈચ્છા છે મારે કે દિવાનનું હું જાણું છું માટે આપણે વડતાલ ભેગા થાવ, આ એની વાતને હું જાણું છું, એ સરપાવ નથી આપવાના, તમને પકડીને જેલમાં નાખવાની વાત છે માટે આપણે જોવું નથી ને સાંભળવું નથી, ત્યારે જો ભગવાન છે ચાલે ગયા, ત્યારે જો આમ બુદ્ધિવાળો હતો પણ એની દ્રષ્ટિ આવી હતી, એનો ભાવ દુષ્ટ હતો એટલે એને ભગવાનનો માર્ગ હાથમાં આવી શક્યો નહીં, ત્યારે બહુ પુણ્ય હોય એને આ વાત સમજાય છે અને આ વસ્તુ ધ્યાન બાકી નથી સમજી શકતી. એટલે આ લોકની અંદર એવા તો મહારાજને વિશે કેટલી જાતના દ્વેષ અને કેટલા એવા જે જો અમદાવાદનો આપણે નથી કહેતા શું બોલો પેશવો એને મહારાજને ટાંકામ નાખવાની વાત કરી કે આવું ધતિંગને બીજું ત્રીજું ચલાવે માટે એમને ટાંકામ નાખી દે એવો પણ પ્રયત્ન કર્યો, ત્યાં પણ મહારાજે પોતે તો સામર્થ્ય હતી એટલે શું થઈ ગયું. એમ અનેક એવા જે સારા સારા માણસો રંગીલદાસ જૂનાગઢનું મંદિર ઉખેડી નાખી દેવું કે આ મંદિર જ ના જોયું, સ્વામિનારાયણનો પગ જ ના જોયું, સ્વામિનારાયણનું નામ જ ના જોયું આ જગતની અંદર, એને એવો દ્રઢ નિશ્ચય કરેલો. પણ ભગવાન સાચા હતા, એમનું કાર્ય સાચું હતું, તો આજે લાખો માણસો એનું નામ સ્વામિનારાયણ સ્વામિનારાયણનું ભજન કરે છે અને લાખો મંદિરો થઈ ગયા. હવે રંગીલા તો ક્યાં ગયો કોઈ ખબર નથી, રંગીલાને કોઈ જાણતું નથી, પણ એને એવો દ્રઢાવ કરેલો કે સ્વામિનારાયણનું નામ ન રહે દેવું આ જગતની અંદર, કહો એવું બધું એનું કાંઈ સ્વામિનારાયણનું મંદિર જ ના થાય એમ એટલો પ્રયત્ન કરીને ચાલ્યો. પણ એ ગોપાલસ્વામી કહે તારો રંગીલા આમ કાંકનો મોવાળો કરીને કાઢીને નાખ્યો એની સાથે પડ્યો હતો અને ત્યાં ત્યાં મૃત્યુ થયું. છેઠ વડોદરેથી ત્યાં જૂનાગઢ આવીને આખું મંદિર ઉખેડીને નાખી દેવું આવી જાતનો પ્રયત્ન, નામ નિશાન ન રહેવા દેવું આવી જાતનો આરંભ કરેલો. લ્યો ત્યારે ભગવાનની આગળ તો જેટલું જોઈએ એટલું સારું માગવું જોઈએ,
એની આગળ આપણે એ કરવા જઈએ એને પોકાયું નથી, એને કંઈ આપણે પોકી શકવાના પણ નથી. માટે ત્યાં આગળ તો ભક્ત થઈ એને આધીન થઈને આપણાથી થાય તો સેવા થાય તો કરી લેવી, દર્શન થાય તો કરી લેવા, નહીં તો જય સ્વામિનારાયણ. પણ સાંઈ કે એનો અપરાધ થાય, એનો દ્રોહ થાય એવું તો કદાપી પણ કરવું નહીં. આપણે એ પ્રમાણે એના થકી કલ્યાણને મોક્ષ સમજીને કરીએ તો કાર્ય થઈએ. ત્યારે સાંઈ કે એમ એવા પણ છે તો ભગવાનને સંજોગો રાજી થાય તો એને સ્વર્ગમાં જયા જવું હોય તો પણ એને નરકમાં પડવું પડે, એનો દુઃખ ભોગવવા પડે છે. અને એ વાત આપણે મારા સમજાય હરે. માટે જે સમજવું હોય તેને તો ભગવાન અને ભગવાનના ભક્ત રાજી થાય તેમ જ વર્તવું. જે સમજવું હોય જે આવા ભક્ત છે એ બધા સમજવું છે, એ ભગવાનને માર્ગે ચાલે છે, ભગવાનને રાજી કરી મહારાજ કે સમજવું છે. એ ભલે સામાન્ય હોય તે દિવાનજી મૂર્ખને આ નાથ ભક્ત બુદ્ધિવાળા છું કે ભગવાનને સંત રાજી થાય એને કરતાં આવડ્યું, ત્યારે એ ખરેખર ભક્ત બની ગયા. એ સમજવું કહેવાય, એ ડાયો કહેવાય, એ બુદ્ધિમાન કહેવાય, જે કોઈ એને બધા શબ્દો લાગુ થાય. પેલા જગતના બુદ્ધિમાન છે પણ જગતની બુદ્ધિ છે, ભગવાનને ઓળખવાની કે માર્ગે ચાલવાની બુદ્ધિ નથી. સમજવું આ જગતમાં છે, આ ભગવાનને માર્ગે નથી. અને પોતાના સંબંધી જે માણસ હોય તેને પણ એમ ઉપદેશ કરવો છે. પોતાના સંબંધી જે જણો છે એને પણ આ જ વાત કરવી. આપણે શું વાત કરવી? ભગવાન અને ભગવાનના સંત જે જે પ્રકારે આપણા ઉપર રાજી થાય અને કૃપા કરે તેમ જ આપણે વર્તવું. એમ જ વર્તવું. જો આપણા જે સંબંધી છે, મિત્રો છે, ભાઈબંધ છે, દોસ્તદાર છે, સગા વાલા સ્નેહી કુટુંબી જનો છે, આ બધાને પણ આપણે આ જ વાત કરવાની કે ભગવાનને સંત જે રીતે રાજી થાય એમ જ આપણે કરવું. પણ આ જગતની બુદ્ધિવાળા શું કે એને અવરું કરવાનું કે આ કરવાનું નથી, એ તો આવું છે ને તેવું છે ને ફરવાનું છે, અવરું સમજાય ને બિચારા અવરે પાટે ચડાવી દે. ત્યારે સ્વયં કંઈ બુદ્ધિ કામમાં ના આવે. બુદ્ધિ એ છે કે ભગવાનને સંત રાજી કરતા આવડે. સ્વયં કે બુદ્ધિ યોગ, ભગવાન રાજી થાય તો બુદ્ધિયોગ આવે છે. બુદ્ધિયોગ તે શું કે ભગવાનને સંત રાજી થાય એમ કરતા આવડે એનું નામ બુદ્ધિયોગ. લે એ સમજો, એ બુદ્ધિવાળો બધો છે. ભગવાનને સંત જે જે રીતે રાજી થાય એમ સ્વયં કે આપણે કરવું, અને આપણા સંબંધીઓને, આપણા જે મિત્રોને, આપણા જે બરાબર આપણી સાથેના સંબંધવાળાને બધાને આ જ પાછી વાત કરવી કે ભાઈ આ જ કરવા જેવું છે, બીજું કંઈ કરવા જેવું નથી. કોઈ આપણને ગમે આવીને વાત કરતા હોય ભાઈ એ વાત તારી ખોટી છે, આ જ વાત સાચી, એમ કરીને એ વાત સમજાવી. અને ભગવાન અને ભગવાનના સંતને અગ્નિએ જ્યારે રાજી કર્યા હશે ત્યારે અગ્નિને એવો પ્રકાશ પ્રાપ્ત થયો છે, અને સૂર્યચંદ્રાદિક જે પ્રકાશમાન છે તેણે પણ ભગવાન અને ભગવાનના સંતને શુભ કર્મે કરીને રાજી કર્યા હશે ત્યારે એવા પ્રકાશને પામ્યા છે. સૂર્યચંદ્રનો આટલો બધો પ્રકાશ ક્યાંથી આવ્યો? એમને પણ ભગવાનને સંત રાજી કર્યા છે. જેને જેને રાજી કર્યા છે એ જગતમાં મોટા થયા છે, એનો એનો મહિમા વધ્યો છે. એ સૂર્યચંદ્રનો બધાનો મહિમા શું છે? એ છે ભગવાનને રાજી કર્યા, સંતને રાજી કર્યા છે. એને એમ ભગવાનને સંત જેના ઉપર રાજી થયા છે એનો જ આ શાસ્ત્રોમાં નામ, એના જ શાસ્ત્રોની અંદર વાતો આવી છે, અને એનો જ મહિમા એની અંદર લખવામાં આવ્યો છે. બાકીના બધા બુદ્ધિવાળા જગતમાં ક્યાંય ગયા એને ખબર નથી એમ. અને દેવલોક મૃત્યુલોકની વિશે જે જે સુખિયા છે તે સર્વે ભગવાન અને ભગવાનના સંતને રાજી કર્યા હશે તે પ્રતાપે કરીને સુખિયા છે. સુખિયા છે પણ એને રાજી કર્યા છે એને પ્રતાપે કરીને સુખિયા છે. માટે જે પોતાના આત્માનો ઋણો થવાને ઈચ્છે તેને તો સદગ્રંથને વિશે કયા જે સ્વધર્મ માટે પોતાનું ઋણું છે એને ઈચ્છું જેને આ પ્રમાણે વર્તવું, એ સદધર્મ કહેલા જે ધર્મ છે પ્રમાણે રહેવું, તેને વિશે રહીને ભગવાન અને ભગવાનના સંત રાજી થાય એ જ ઉપાય કરવો. બસ આ પ્રમાણે જેને રૂડું થાય ઈચ્છવું હોય એને તો આજ જે સંત રાજી થાય ભગવાનને સંત એ પ્રમાણે ઈચ્છવું, એ પ્રમાણે ચાલવું. ગરડા મધ્ય પ્રકરણનું 45 સહયાન સ્વામી.